દિવાળી અને નવા વર્ષની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા માટે શનિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જતા ઠેર ઠેર લોકોના ટોળા તેમજ વાહનોનો કાફલો જોવા મળ્યો હતો. કોરોના બાદની આ પહેલી દિવાળી છે જેમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. શનિવારના દિવસે વહેલી સવારથી જ લોકો કેવડિયા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે કેવડિયાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા. પોલીસે અલગ અલગ જગ્યાએ ટ્રાફિક માટે કાફલો ખડકી દીધો હતો, તેમજ પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ વધારી દેવામાં આવી. સામાન્ય રીતે 25થી વધારે બસ ચાલતી હોય છે, ત્યારે 57 જેટલી બસ કરી દેવામાં આવી હતી અને પ્રવાસીઓ માટે અન્ય સગવડ પણ ઊભી કરવામાં આવી હતી. દિવાળી અને નવા વર્ષની રજાઓ બાદ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવી રહ્યા છે. તમને તસવીરમાં બતાવીશું કે જે કેવડિયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે ત્યાં લાંબી લાઇન પ્રવાસીઓની લાગી ગઈ છે. બસોની સુવિધા પણ વધારવામાં આવી છે. લોકો દૂર દૂરથી, ગુજરાત નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ હજારો પ્રવાસીઓ અહીંયા કેવડિયા આવી રહ્યા છે. અહીંયા 57 જેટલી જે બસો છે તેની સુવિધા વધારવામાં આવી છે. પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે પોલીસનો કાફલો પણ અલગ અલગ સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. 2 દિવસની રજા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. કોરોના બાદ આ પહેલી દિવાળી છે ત્યારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આજે ઉમટી રહ્યા છે. એક અંદાજ મુજબ 25,000 કરતાં પણ વધારે પ્રવાસીઓ આજે ઉમટી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.